અમરેલીના વડીયામાં એક સારા સમાચાર એ છે કે ત્યાં રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને મજૂરી એટલે કે રોજીરોટી મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. અમરેલીના વડીયામાં છેલ્લા 2 અઠવાડિયાથી ગરીબ પરિવારોને મજૂરી મળી રહે તે હેતુથી વડીયા સુગો ડેમના નીચેના ભાગે ચોમાસામાં ધોવાણ થયું હતું ત્યાં રાહત કાર્ય શરૂ કરાયું છે. લગભગ 700 જેટલા મજૂરોનું કહેવું છે કે અમોને દૂર આ ધૂળ નાખવાનું કહે છે. સરપંચ રાહત કામોના મજૂરોએ બહિષ્કાર કર્યો છે. આ બાબતે વિગતો મજૂરોએ આપી હતી. અહેવાલ રાજુ કારિયા વડીયા. આજે વડીયા ગામે 2 અઠવાડિયા થી રાહત કામ ચાલુ કરાયું છે કે જે મજૂર લોકો ઉનાળાની અંદર ઘરે હાવ બેઠા હતા એની બદલે એને રોજીરોટી મળે એટલા માટે રાહત કામ ચાલુ કરાવ્યું. પરંતુ આજે રાહત કામની મુલાકાત લેતા જે જગ્યાએ આપણે જે ચેકડેમ તૂટી ગયા છે બે બાજુ અતિવૃષ્ટિમાં, એ ચેકડેમ બે બાજુની સાઈડમાં ધૂળ નાખે તો એ ચેકડેમ રિપેર થઈ જાય અને સરકારને પાણી ભરાય એથી ખેડૂતોને ફાયદો થાય એટલા માટે આપણે ચેકડેમમાં રાહત કામ મુકાવ્યું. પરંતુ જ્યારે આજે હું જોવા ગયો તો ચેકડેમની અંદરની સાઈડ માટી નાખે છે. જે જગ્યાએ ચેકડેમ ધોવાઈ ગયો છે ત્યાં માટી નાખતા નથી. એટલે આપણે સૂચના આપી કે ભાઈ તમને જે લીડ મળે છે, લીડ તમારે થતી હોય તો લીડના પૈસા તમને મળી જશે, પરંતુ જે જગ્યાએ ચેકડેમ ધોવાઈ ગયો છે એ જગ્યાએ તમારે માટી નાખવાની છે. આટલું સૂચના આપેલી અને મસ્ટર કારકુને એવું કીધું કે અમે તો કહીએ છીએ પણ અમને કોઈ હારતા નથી, એટલા માટે નદીમાં નદીમાં ચોકડી પાસે ખોદીને બાજુમાં બાજુમાં માટી નાખે છે એ માટી ઉપાડવાનું કીધું છે. બીજું કાંઈ વિશેષ કીધું નથી. અને જે કામ કરવા આવતા હોય એના જ નામ લખવાના છે. આની અંદર ખોટા નામ આલે છે એના એક કોઈના હાજરી પૂરતા નહીં એવું મસ્ટર કારકુનને મેં સૂચના આપી છે. અને એ હું હકાવી નહીં લઉં. જે કાંઈ ખોટું હોય છે એ કોઈ પણ જાતનું હું હકાવી નહીં લઉં.